નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. કલ્યાણપુર તાલુકાના સરપંચો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ભારે વરસાદને પગલે થયેલા વ્યાપક નુકસાની અંગે રજૂઆત કરી. રોડ, રસ્તા સહિતના ઘર અને પાકોને થયેલા નુકસાન અંગે સરપંચોએ રજૂઆત કરી. ગ્રામ્ય વિસ્તારોમાં તળાવોને પણ ભારે નુકસાન થયું છે. સરકાર પાસે વિશેષ પેકેજ આપવાની પણ માંગ કરવામાં આવી. વડોદરાના સુખડીપુરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત કુલ 141 લોકોનું સ્થળાંતર કરાયું. આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા જ નદી કિનારાના લોકોને આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી. પેરિસ ઓલિમ્પિક 2024માં પહેલા જ દિવસે ભારતીય તીરંદાજોએ ધૂમ મચાવી. અંકિતા ભક્ત 666 સ્કોર સાથે 11મા સ્થાને રહ્યા. ભજન કૌર 659ના સ્કોર સાથે 22મા સ્થાને અને દીપિકા કુમારી 658ના સ્કોર સાથે 23મા સ્થાને રહ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3D લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. આ સુવિધા પ્રાપ્ત કરનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ પણ સિવિલ હોસ્પિટલ બની ચૂકી છે. યુરોલોજી વિભાગને લેપ્રોસ્કોપિક સર્જરી માટે 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ પ્રાપ્ત થઈ છે. રાજકોટમાં લોકમેળાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે કહ્યું કે લોકમેળામાં ઇમરજન્સી એક્ઝિટ રૂટનો બેલ્ટ બનશે. 2 વધારાના એક્ઝિટ ગેટ મૂકવામાં આવશે અને ભીડનું મોનિટરિંગ કરવામાં આવશે. જો એવું લાગશે કે મેદાનમાં સંખ્યા વધી ગઈ છે તો એન્ટ્રી બંધ કરવામાં આવશે. આ વખતે લોકમેળામાં ડીકન્જેસ્ટ કરવા માટે ઓલરેડી 30% જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે. એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને 2 નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ. સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીર્દી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં 950 કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુમાં અનેક સ્થળે ગાબડા પડી ગયા હોવાની વિગતો સાથેના ફોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બ્રિજના બાંધકામ સાથે અનેક સવાલો પણ ઊભા થયા હતા, ત્યારે તાત્કાલિક આ ગાબડા પૂરવામાં આવ્યા છે અને સમારકામ હાથ ધરવામાં આવ્યું. આણંદના બોરસદ તાલુકા ખાતે ટ્રેક્ટર પર બેસીને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક જિલ્લા અને તાલુકા વહીવટીતંત્ર સાથે બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અમદાવાદમાં ગરીબી વિસ્તારમાં દરેક લોકો પાસેથી 200 રૂપિયા સ્કોલરશીપના નામે લઈને છેતરપિંડી સામે આવી છે. લોકોને વાયદો કરીને આ ઠગ ભાગી ગયો હોવાનું સામે આવ્યું. સ્કોલરશીપના કુલ 8000 ફોર્મ ભરાવીને 16 લાખ રૂપિયાની રકમ લઈને રાહુલ પરમાર નામનો વ્યક્તિ હાલ ફરાર છે. સ્વચ્છ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સ્કોલરશીપના ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં કારગિલ દિવસની રજત જયંતિની ઉજવણી કરવામાં આવી. કારગિલ દિવસ વિજયોત્સવના 25 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે NCC ખાતે વિવિધ હથિયારોનું પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. અમદાવાદમાં અનેક જગ્યાએ ટેક્સી ચાલકોનો વિરોધ સામે આવ્યો. સાથે જ ટેક્સી ચાલકોએ વહેલી સવારથી જ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરીને ભૂખ હડતાલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સાથે સાથે રેપિડો, ઉબેર, ઓલા દ્વારા RTOના નિયમ મુજબ ભાડું નથી મળી રહ્યું તે બાબતે સરકાર દ્વારા ચોક્કસ નિર્ણય નહીં લેવાની વાત પણ તેમણે ઉચ્ચારી. સાથે જ સફેદ નંબર પ્લેટવાળા અનધિકૃત એગ્રીગેટર કંપનીના 2-વ્હીલર બંધ કરવાની પણ માંગ કરી. સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય પોસ્ટ ઓફિસના ગેટ ઉપર મોટી સંખ્યામાં રેશન કાર્ડનો જથ્થો કચરામાં મળી આવ્યો. જ્યારે મધ્યમ વર્ગના લોકો પોતાની રોજગાર કામધંધા છોડીને રેશન કાર્ડ કઢાવવા માટે લાઈનો લગાવતા હોય છે ત્યારે આ પ્રકારની ઘોર બેદરકારી સામે આવતા જ અનેક સવાલો ઉભા થયા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.